રહ્યા છો મોર્નિંગ 100, આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત. કોરોનાની રસીનો જથ્થો રાજકોટ પહોંચ્યો. 77,000 ડોઝનો જથ્થો સપ્લાય જેટની મુંબઈ રાજકોટની ફ્લાઇટમાં લવાઈ. રસી કેબિનેટ મંત્રી આરસી ફળદુ, સાંસદ મોહન કુંડારિયા, જિલ્લા કલેક્ટરે કર્યું સ્વાગત. વડોદરામાં કોરોના વેક્સિનના 1,00,000 ડોઝ આવશે તો 25,00,000 વેક્સિન સ્ટોરેજ થઈ શકશે. વડોદરાથી છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ સહિત 7 જિલ્લાઓમાં વેક્સિન મોકલાશે. જામનગરમાં કોરોના રસીકરણના આયોજન માટે જિલ્લા કલેક્ટરની બેઠક મળી. જિલ્લામાં 3,000 કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં અપાશે રસી. જામનગરમાં 8 વેક્સિનેશન સેન્ટરની વ્યવસ્થા. તો રિજિયોનલ વેક્સિન સ્ટોર સિવિલમાં જ્યાં તૈયાર કરવામાં આવ્યું, 32 બોક્સમાંથી 10 બોક્સ સિવિલમાં. કોરોનાની રસીનો જથ્થો રાજકોટ પહોંચ્યો છે, જ્યાં 77,000 ડોઝનો જથ્થો સ્પાઇસ જેટની મુંબઈ રાજકોટની ફ્લાઇટમાં લેવામાં આવી. તો કેબિનેટ મંત્રી આરસી ફળદુ, સાંસદ મોહન કુંડારિયા, જિલ્લા કલેક્ટરે સ્વાગત કર્યું. વડોદરામાં કોરોના વેક્સિનના 1,00,000 ડોઝ આવશે. 25,00,000 વેક્સિન સ્ટોરેજ થઈ શકશે. વડોદરાથી છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ સહિત 7 જિલ્લાઓમાં મોકલાશે વેક્સિન. તો પંચમહાલના ગોધરામાં 4,00,000 વેક્સિન ડોઝનો સંગ્રહ કરવાની તૈયારી. 16 જાન્યુઆરીએ જિલ્લામાં 6 સ્થળે પ્રથમ તબક્કામાં રસીકરણ કરાશે. ભાવનગરની સરટી હોસ્પિટલ અને શહેર વિસ્તારમાં 2 આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ માટેની વ્યવસ્થાની તૈયારી. કોરોના વેક્સિન રાખવા માટે 3 સ્પેશિયલ ફ્રીઝર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. આણંદમાં લવાઈ 18,500 કોરોના વેક્સિન અને જિલ્લા પંચાયત વેક્સિન સ્ટોરમાં મૂકવામાં આવી. 2 ફાર્માસિસ્ટ રાખાશે ખાસ વેક્સિનેશન સ્ટોરેજનું ધ્યાન. જિલ્લામાં 11 અલગ અલગ સેન્ટર પર 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે. 5 ખાનગી અને 6 સરકારી સેન્ટર પર અપાશે કોરોનાની રસી. કેન્દ્રની ગાઇડલાઇન અનુસાર શરૂ થશે રસીકરણ. રાજ્ય સરકાર આગામી 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ કરશે. સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ ઝુંબેશ હાથ ધરાશે. ખેડામાં રસીકરણને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ. આગામી 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ ઝુંબેશ ખેડામાં હાથ ધરાશે. સુરતમાં 13 જાન્યુઆરી આવશે વેક્સિન. 22 સેન્ટર પર વેક્સિન આપવામાં આવશે. સેન્ટ્રલ સ્ટોરેજ ખાતે ડિસ્પેચ કરાશે. 30,000 હેલ્થ વર્કર્સને આપવામાં આવશે વેક્સિન. મહેસાણામાં વેક્સિનને લઈને તૈયારીઓ થઈ પૂર્ણ. તો 10 સેન્ટર પર અપાશે વેક્સિન. 1 સેન્ટર પર રોજના 100 લોકોને વેક્સિન અપાશે. બનાસકાંઠામાં 11 સેન્ટર પર કોરોના વેક્સિન અપાશે. વેક્સિનનો પ્રથમ ડોઝ ફ્રન્ટલાઇન વોરિયર્સને અપાશે. ત્યારબાદ બીજો ડોઝ 28 દિવસ બાદ અપાશે. અરવલ્લી જિલ્લામાં કોરોના વેક્સિન માટે તંત્ર થયું સાબદું. મોડાસામાં 2 વેક્સિન સ્ટોર પર તૈયારીઓ થઈ પૂર્ણ. સંપૂર્ણ તકેદારી સાથે વેક્સિનને 16 તારીખે આપવામાં આવશે. પીએચસી અને સીએચસી સહિત 50 સેન્ટર પર વેક્સિન અપાશે. પાટણમાં 6 સ્થળો પર કરાશે રસીકરણ, જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ. આગામી 16 જાન્યુઆરી આરોગ્ય કર્મચારીને અપાશે કોરોના વેક્સિન. સાબરકાંઠામાં આરોગ્ય વિભાગે લીધી વેક્સિન સ્ટોરની મુલાકાત. વેક્સિન માટે નવા ફ્રીઝ લવાયા. 9 સેન્ટર પર રસીકરણની કરાઈ વ્યવસ્થા. રાજકોટમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક ચાલકનું ઘટનાસ્થળ પર મોત. 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક બન્યું અકસ્માત ઘટના. તો ધોરાળા પોલીસે મામલે તપાસ હાથ ધરી. તાપીના ઉચ્છલની સરકારી કોલેજ અને સ્કૂલની ઓફિસ સહિત શોપિંગ સેન્ટરના તૂટ્યા તાળા. ચોરો 26,000થી વધુની ચોરી કરીને ફરાર. પોલીસે શરૂ કરી વધુ તપાસ. વડોદરાનો તોડબાજ કોન્સ્ટેબલ રમેશ ગલસરને કરાયો સસ્પેન્ડ. મુંબઈના વેપારીને આંતરિક કેસ નહીં કરવા માટે પડાવ્યા હતા પૈસા. ઘટના બાદ રમેશ ગલસરની કરાઈ હતી કચ્છ ભુજ બદલી. વેપારીની ફરિયાદ બાદ માંજલપુર પોલીસે કોન્સ્ટેબલ ગલસરની કરી હતી ધરપકડ. ખાતાકીય તપાસ બાદ રમેશ ગલસરને ફરજ પરથી મોકૂફ કરાયો. કચ્છ ભુજ 2 ડિવિઝન પોલીસની કાર્યવાહી. પીએસઆઈ સહિત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા પકડાયા. 20,000ની લાંચ સામે 15,000ની લાંચ લેતા પકડાયા. ડાકોર પાસેની કેનાલમાં મહિલા ડૂબી. કપડાં ધોવા ગયેલ મહિલાનો પગ લપસી જતા બની ઘટના. નડિયાદ ફાયર બ્રિગેડે મહિલાની શોધખોળ આરંભી.
सूरत पुलिस कमिश्नर उत्तराण ने लेने जाहिरनामू 14 અને 15 तारीखे शहर ओवरब्रिज बाइक चालकों माटे बंद रहेशे। पतंग दोरी थी अकस्मात न थाय ते माटे लेवायो निर्णय। वाहन चालक नियम नो भंग करशे तो थशे कार्यवाही। गढ़ा स्वामीनारायण मंदिर सत्ता विवाद में आचार्य पक्ष ने लगे झटको। चेयरमैन पदे हरजीवन स्वामी यथावत तो हाईकोर्टे आप चुकादो। चेरिटी कमिश्नर हुकम ने बहाली। प्रदेश भाजपे संगठने वधु होद्देदारों की जाहरात करी। सूरत पूर्व कलेक्टर महेन्द्र पटेल और भरत बोगरा ने बनावाया उपप्रमुख। तो दमण दीव प्रशासक प्रफुल्ल पटेल पुत्र ने मू कन्वीनर पद। स्थानिक स्वराज की चूंटी बाद बोर्ड निगमों में निमणूक। स्थानिक स्वराज की चूंटी पहला निमणूकों की शक्यता तो एक सप्ताह में बाकी रहे भाजपा प्रदेश माणखा की जाहरात। 5 वर्ष माटे नवी टूरिज्म पॉलिसी जाहिर। सीएम रूपाणी कहूं गुजरात टूरिज्म स्टेट तरीके डेवलप थशे तो वर्ल्ड क्लास टूरिज्म पर भार मुकाशे। ताजमहल करता वधु प्रवासी असूयो जोवा आवे छे। तो साथे ए पण जणाव्यु के बॉर्डर टूरिज्म ने प्राधान्य अपाशे। शिवराजपुर बीच ने विकसावामां आवशे। गुजरात ग्लोबल चॉइस फॉर टूरिज्म पॉलिसी में अनेक फेरफार। सीएम रूपाणी जणाव्यु के कन्वेंशन सेंटर वधे तेवा प्रयत्नों कराशे। नवा सेंटर 2500 नी कैपेसिटी वाला होवा जोईए अने रोकाणना 15% सबसिडी अपाशे। तो टेन्ट में ओछा में ओछू 50 लाख नुं रोकाण होवुं जोईए। मुख्यमंत्री विजयभाई रूपाणी नुं महत्वनुं निवेदन। कह्युं के दारूबंदी हळवी नहीं थाय। टूरिज्म ने वेग आपवा माटे दारूबंदी नहीं हटावाय। મહીસાગરના બાલાસિનોરમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યોજાઈ હતી બાઇક રેલી। રેલીમાં કોરોના ગાઈડલાઇનનું ઉલ્લંઘન થતું જોવા મળી। ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા ચેરમેન રાજેશ પાઠક પણ માસ્ક વગર રેલીમાં જોવા મળ્યા। ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત બાઇક રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા તો આ બાઇક રેલીમાં 100થી વધુ યુવાનો માસ્ક વગર જોવા મળ્યા। राजकोट में भाजपनी रैली में उड़ा सोशियल डिस्टेंस धजागरा। युवा मोर्चा द्वारा शहर तमाम 18 वोर्ड में कढ़ाई रैली। राजकोट शहर भाजप प्रमुख कमलेश मिराणीए व्हाट्सएप स्टेटस राख्य। एक तरफ उत्तराण पर लोगों ने धाबा पर एकत्र थवा पर रोक तो बीजी तरफ भाजपे रैली काढ़ी। पुलिसे भाजप कार्यकरों ने रैली काढ़वानी मंजूरी आपी है कि नहीं ते मोटो सवाल। કાણમાં ભાજપના નેતાઓના કાર્યક્રમમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા। સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને લઈને યોજાઈ હતી રેલી। બાઇક રેલીમાં કોવિડ ગાઈડલાઇનને નેવે મુકાઈ। હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। ઋત્વિજ પટેલની હાજરીમાં નીકળી હતી બાઇક રેલી। મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા। રાજકોટમાં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી। જેતપુર ધોરાજી ઉપલેટા સહિતના તાલુકામાં ભાજપે કરી ઉજવણી। દરેક તાલુકામાં બાઇક રેલી યોજાઈ। વડોદરાના સિગરોટમાં 30 મરઘાના શંકાસ્પદ મોત। 3 દિવસમાં 1 જ વ્યક્તિને ત્યાં 30 મરઘાના મોત। વન વિભાગે સ્થળ મુલાકાત લઈ અન્ય મરઘાઓને દવા આપી। વડોદરાના સાવલીના વસંતપુરામાં બર્ડફ્લૂના કેસ વધતા તંત્ર થયું એલર્ટ। વસંતપુરા ગામની 1 કિલોમીટર ત્રિજ્યામાં પક્ષીઓને લાવવા જવા પર પ્રતિબંધ। બર્ડફ્લૂને લઈને આરોગ્ય તંત્ર થયું સજ્જ। હોસ્પિટલ્સમાં બર્ડફ્લૂ માટે આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો। દવા કેપ તો ઓલસેટામિવિર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ। 4 જિલ્લાના મૃત પક્ષીમાં H5N8 મળી આવ્યો। સતર્કતાના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ। 3 થી 10 કિલોમીટરનો વિસ્તાર સર્વેલન્સ ઝોન જાહેર કરાયો। નવસારીના ગણદેવીમાં 3 કાગડાઓના શંકાસ્પદ મોત। બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે મોત થયા। અત્યાર સુધીમાં 3 કાગડાના સેમ્પલ ભોપાલ મોકલાયા। વલસાડમાં બર્ડ ફ્લૂના પોઝિટિવ કેસ મળ્યા। 1 કિલોમીટરના વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરાયો। પોલ્ટ્રી ફાર્મમાંથી પક્ષીઓ ઈંડા કે પોલ્ટ્રી ફાર્મની સામાનની આવન જાવન પર રોક લગાવી દેવાઈ। મહેસાણાના મોઢેરા સૂર્યમંદિરમાં 4 કાગડાના મૃતદેહના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા તો 4 કાગડાના બર્ડ ફ્લૂ રિપોર્ટ આવ્યા નેગેટિવ। બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે થર્ડ પક્ષી અભયારણ્ય બંધ કરાયું। અનિશ્ચિત સમય માટે બંધ કરાયું। 88 દિવસ બાદ ફરી એકવાર થોર અભયારણ્ય બંધ કરાયું। સુરતના બારડોલીમાં મઢી સુરાલી વિસ્તારમાં કાગડાના મોત થયા હતા। કાગડાના મોતના વિસ્તારના 1 ચોરસ કિલોમીટરના ચિકન શોપ અને પોલ્ટ્રી ફાર્મ આવતીકાલથી બંધ। સુરતમાં વીજ કંપનીના કર્મચારીઓ નોંધાવશે વિરોધ। 16 જાન્યુઆરીએ 7મા પગારપંચની માંગ સાથે કરશે વિરોધ તો 55,000 કર્મચારીઓ નોંધાવશે વિરોધ। 21મી જાન્યુઆરીએ માસ સીએલ પર ઉતરશે વીજ કર્મચારીઓ। 7મા પગારપંચની જાહેરાત થઈ હોવા છતાં લાગુ ન કરાતા વિરોધ।
અંકલેશ્વરના વાલિયા રોડ પરની સીએમ એકેડમી શાળામાં વાલીઓએ કર્યો હોબાળો. ફી મુદ્દે વાલીઓ અને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો તો નિરાકરણ નહીં તો શાળાને તાળાબંધીની ચીમકી. સુરત સિવિલના ફિક્સ પગારના 90 નર્સિંગ સ્ટાફને કાયમી કરવાના સરકારના નિર્ણયથી રાહત. નર્સિંગ સ્ટાફને પગારમાં વધારા સાથે હવે તમામ લાભો પણ મળી રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત પહેલા જ કોંગ્રેસ પાર્ટીની તૈયારીઓ. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી. 2000થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી. ટિકિટ વાંચુઓએ પોતાનો બાયોડેટા આપ્યો હતો. નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા. 2000માંથી 1400ના નામ અલગથી કઢાયા. રાજકોટમાં કેકેવી ચોકમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. દેશભરમાં વધતી બેરોજગારીને પગલે નોંધાવ્યો વિરોધ. જાહેરમાં બુટ પોલીસ કરીને વિરોધ દર્શાવ્યો. સરકારના નિર્ણયથી પક્ષી પ્રેમીઓ નારાજ. પીપીઈ કીટ પહેરીને રેસ્ક્યુ કરવાના નિર્ણય સામે નારાજગી. પક્ષી બચાવતી એનજીઓ 20મી તારીખ સુધી નહીં કરે રેસ્ક્યુ. અમદાવાદના નારણ ઘાટે એકઠા થયા. દરેક એનજીઓ આર્થિક રીતે પક્ષીના રેસ્ક્યુ માટે એટલી પીપીઈ કીટ વસાવી ન શકતી હોવાની રજૂઆત કરી. ગાઈડલાઈનમાં સુધારો લાવવા પક્ષી રક્ષક એનજીઓની રજૂઆત. અમદાવાદનો નહેરુ બ્રિજ 15 દિવસ માટે બંધ. સમારકામ અને મેટ્રોની કામગીરીના લીધે બંધ. તો વૈકલ્પિક રૂટ લો ગાર્ડન તરફ વાળવામાં આવ્યો. રાત્રે 10થી સાંજે 6 વાગ્યા સુધી રહેશે રૂટ બંધ. અમદાવાદના વસ્ત્રાલમાં રસ્તાઓમાં ખાડાથી હાલાકી. 3 દિવસમાં બીજો ટ્રક ખાડામાં ફસાયો. રોડ પર કામગીરી બાદ લેવલ ન કર્યાનો આક્ષેપ. અમદાવાદમાં ટીઆરપી જવાનને એનઆઈડી પાસે કાર રોકવી ભારે પડી. કાર ચાલક જવાનને કારના બોનેટ પર દૂર સુધી લઈ ગયો. આખી ઘટના સીસીટીવીમાં થઈ કેદ. ઉત્તરાયણ ઉજવવા સરકારે જાહેર કરેલ ગાઈડલાઈનનો વડોદરા શહેર કોંગ્રેસનો વિરોધ. ડીજેના અવાજ સાથે પતંગોત્સવ ઉજવવામાં 15મીથી કોંગ્રેસની જેલભરો આંદોલનની ચીમકી. સાબરકાંઠાના વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આદિવાસી અગ્રણીઓ સાથે મીટિંગ યોજી. આંતરસુંભા પાસે પોલોમાં આવેલ જગ્યા પર જમીન સર્વે મામલે યોજી મીટિંગ. ન્યાય અપાવવાની આપી ખાતરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ઉજવશે ઉત્તરાયણ. આજે મોડી સાંજ સુધીમાં પહોંચશે અમદાવાદ. ઘાટલોડિયા અને સાબરમતીમાં યોજાશે કાર્યક્રમ. એએમસીના ફૂડ વિભાગે શહેરના 7 ઝોનમાં 13 જગ્યાએ કર્યું ચેકિંગ. 14 દિવસ બાદ તમામ નમૂનાઓના પરિણામ આવશે. ઉત્તરાયણના 3 દિવસ પહેલા કામગીરી કરાતા સવાલો ઉઠ્યા. રાજકોટમાં ડિપ્ટી કમિશનર નીકળ્યા રાજમાર્ગ ઉપર. હોકી સ્ટિક લઈને જાહેરમાં ગંદકી કરનાર વિરુદ્ધ પગલાં ભર્યા. 116 જેટલા ગંદકી કરનારાઓને દંડ ફટકાર્યો. રાજકોટની ઉપલેટાની મોજ નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાનો મામલો. ઉપલેટા કિસાન સભા, કોંગ્રેસ અને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. યોગ્ય તપાસ કરવા માંગ કરાઈ. મોટી સંખ્યામાં કિસાન સભાના આગેવાનો, કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ઉકેલ નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી. ઉપલેટા કિસાન સભાએ ઉચ્ચારી. રાજકોટમાં કોઠારીયા ચોકડી નજીક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા. બોરમાંથી મળી રહ્યું છે દૂષિત પાણી. સ્થાનિકો દૂષિત પાણીથી ત્રાહિમાં. ધોરાજીના તોરણિયા ગામના ઉબેણ ડેમને પ્રદૂષિત થતા ખેડૂતોના ડેમ પર દેખાવો. ખેડૂતોએ નદી બચાવોના બેનર સાથે દેખાવો કર્યા. ડેમ પ્રદૂષિત થતા આસપાસના ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થયા. ઉબેણ નદીનો તોરણિયા અને કેરાળા ગામ વચ્ચે આવ્યો છે ડેમ, જેમાં કલર અને કેમિકલયુક્ત પાણી ઠલવાતા પ્રદૂષિત પાણી થયું. તો ખેતરોમાં પિયત કરતા જમીન ખરાબ થઈ. ખેડૂતોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી. રાજકોટમાં આગામી મે કે જૂનમાં જળાશય ખાલી થાય તેવી સંભાવના. બીજી તરફ રાજકોટના ચંદ્રશેખર વિસ્તારમાં 15,000 ઘરોમાં પાણી માટેના મીટર લગાવાયા. રાજકોટમાં મિલકત વેરો વસૂલવા મનપાનો નવતર પ્રયોગ. બાકીદારોને ટિપરવેનમાં ક્લીનર અને ચાલકના માધ્યમથી ડિમાન્ડ નોટિસ. ટિપરવેનમાં મિલકત વેરા ભરવાનું ગીત પણ વાગશે. પાટણના સાંતલપુરના પરશુંદ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સિંધાળા ગામે પડ્યું ગાબડું. 30 ફૂટનું ગાબડું પડતા એરંડા, જીરું, ઘઉંના પાકને મોટા નુકસાનની ભીતિ. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ. સાબરકાંઠાના પોશીનાના ગણવામાં બાવળની ઝાડીઓમાંથી નવજાત મળી આવ્યું. શિશુના શરીર પર ઉઝરડા પડી જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું. હાલ નવજાતની સ્થિતિ સારી. આણંદના લાંભવેલમાં કરોડોના ખર્ચે હનુમાનજીનું મંદિર બનશે. ત્યારે હનુમાનજીના જન્મસ્થળ એવા કર્ણાટકના હમ્પીના પહાડની શિલા લઈ રથ ગુજરાત આવ્યો. વાપીના સ્વામિનારાયણ મંદિરમાં તેનું સ્વાગત કરાયું.
સુરતમાં તલ અને શિંગની ચીક્કી સાથે 17થી વધુ જાતની વિચીજોનું વેચાણ, સાથે જ ઇમ્યુનિટી બુસ્ટર ચીક્કીના વેચાણમાં આવ્યો ઉછાળો. સુરતમાં ઉત્તરાયણને લઈને ગીતાંજલિ ચાર રસ્તા પર કાર્યક્રમ, રાહદારીઓને સેફ્ટી બેલ્ટ અને સાથે બાઇક પર સળિયા લગાવાયા, પતંગની દોરીથી ગળા ન કપાય તે માટે કામગીરી. ઉનાની બંધ શુગર ફેક્ટરી પાસેથી પકડાયો ખૂંખાર દીપડો, છેલ્લા 20 દિવસથી દીપડાની રંજાડ હતી, ખૂંખાર દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. રાજકોટમાં સિંહના ધામાનો મામલો, સિંહના કોલરની બેટરીની જે બદલવા માટે સાસણથી ખાસ ટીમ આવશે, ત્યારે 1.5 વર્ષ પહેલા સિંહને કોલર પહેરાવાયો હતો, સતત લોકેશન લેવાના કારણે બેટરી વધુ વપરાય. ભાવનગરના તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પર સિંહની લટાર મારતો વીડિયો વાયરલ, રાત્રિના સમયે સિંહની શેત્રુંજી પુલ પર લટારથી અવરજવર કરનારાઓમાં ભયનો માહોલ. બનાસકાંઠાના ડીસાના થેરવાડા ગામે આખલાનો આતંક, નવાવાસ વિસ્તારમાં બે આખલા લડતા અફરાતફરી મચી, વારંવાર આખલાઓના ત્રાસથી લોકો થયા પરેશાન. ઉત્તરાયણમાં ગાયના સ્વાસ્થ્ય માટે અમદાવાદમાં ગૌભક્તોનું એક્ઝિબિશન, જેમાં ખેતરમાં ઉગતી જુદા જુદા પ્રકારની 39 જેટલી ઔષધિઓ અને ચારાનું પ્રદર્શન. અમદાવાદમાં 14 વર્ષની સગીરાના લગ્ન કરાવાતા 7 લોકો સામે નોંધાવાઈ ફરિયાદ, બાળ સુરક્ષા અધિકારીએ વાડજ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. બનાસકાંઠાના ધાનેરાના નેનાવા બોર્ડર પાસેથી શંકાસ્પદ તેલ મળ્યું, 23 તેલના ડબ્બા રાજસ્થાન લઈ જતા સમયે પકડી પડાયા, પ્રેસ લખેલી ઇકોકારમાંથી 2,23,000 નો મુદ્દામાલ જપ્ત, ડીસાના વેપારી રાજસ્થાન તેલનો જથ્થો મોકલ્યો હતો. સુરતમાં આશિફ નાગોરી ગેંગ સામે ગુસ્સી ચોક હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી, પોલીસે બાલુકો સામે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી, કોરોના નામની કંપની બનાવીને રૂપિયા 3 કરોડનું કૌભાંડ. સુરતના ગોડાદરામાં 3,000 રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા, 2 વ્યક્તિ એક યુવકને છરીના ઘા મારીને ફરાર થયા, પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી લીધા. સુરતમાં 3 મિત્રોને માર મારવા મામલે નાસ્તો કરવા ગયેલા 3 મિત્રોને મોબાઈલ ગેમ રમવા મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં પોતાના જ મિત્ર પર હુમલો કરતા નોંધાયો ગુનો, પોલીસે શરૂ કરી તપાસ. વલસાડ જિલ્લા LCB પોલીસે નશીલા ગાંજાની હેરફેરનું રેકેટ ઝડપી પાડ્યું, મુંબઈ તરફથી અમદાવાદ તરફ રહેલી બસના ચોરખાનામાં છુપાવ્યો હતો 28 લાખનું ગાંજાનો જથ્થો. વલસાડમાં બસ ચાલક, ક્લીનર અને તમામ મુસાફરો પકડાયા વિદેશી દારૂ સાથે, તમામ 43 લોકો વિદેશી દારૂ સાથે ઝડપાયા, તમામ સુરતીઓ બસ ભાડે કરીને દમણ ગયા હતા. તમામ લોકો પરત ફરતી વખતે થેલામાં વિદેશી દારૂ લઈ બસમાં બેઠા હતા, અંદાજે 1 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી લેવાયો, પોલીસે તમામ 43 લોકો સામે કરી કાર્યવાહી. નવસારીમાં રાઉટિંગ વિથ મર્ડરના ગુના આચરનારા 3 લોકોની ધરપકડ, ભીલીમોરા પાસેથી હોટલમાંથી પકડાયા આરોપીઓ, તમામ આરોપીઓની પૂછપરછ શરૂ. સુરતના વરાછામાં અફીણ સહિત કેફી માદક પદાર્થોનું વેચાણ, એક આરોપી વરાછાથી બીજો ડિંડોલેથી પકડાયો, પોલીસે બંને પાસેથી 3,22,000થી વધુનો મુદ્દામાલ કબજે. અમદાવાદ ATSA ખેડાના વડાલામાં કર્યું ઓપરેશન, ઓઇલની મુખ્ય પાઇપમાં પંક્ચર પાડીને રાત્રે ચોરી થતી હોવાનું ખુલ્યું. વડોદરામાં સયાજીગંજમાં નિયમોનો ભંગ કરનાર હોટલ તથા લોજ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી, ડિલક્સ હોટેલ અન્નપૂર્ણા લોજના માલિક મેનેજર સહિત 3ની અટકાયત. વડોદરામાં SOGએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો, ડભોઈના બોડેલી રોડ પર મદીના પાક સોસાયટીમાં વેચાણ કરતો હતો, ₹73,500ની કિંમતની ચાઇનીઝ દોરી પકડાઈ. જેતપુરના ભીડભંજન રોડ પર કાર ચાલકની માર મારી લૂંટ ચલાવાઈ, તો વડિયાથી જેતપુર કાર આવી રહી હતી, ત્યારે 3 વ્યક્તિઓ 30,000ની રોકડ અને કાર લૂંટીને ફરાર થયા, પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. જૂનાગઢમાં મોબાઈલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, વેપારી પાસેથી મળ્યા 504 ચોરીના મોબાઈલ, જેની કિંમત 28 લાખ થઈ, આરોપી મોંઘાદાટ મોબાઈલ સસ્તામાં ખરીદી એસેસરીઝ કાઢીને વેચી નાખતો હતો. મહેસાણા તાલુકાના આંબલીયાસન સ્ટેશન બજારની 3 દુકાનો પર તસ્કરો ત્રાટક્યા, શિવ કોમ્પ્લેક્સમાં આવેલ CCTVમાં કેમેરામાં 2 ચોર દેખાયા, દુકાનદારો પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. અમદાવાદના દરિયાપુરની ફ્રૂટ માર્કેટમાં હથિયાર સાથે 1ની ધરપકડ, પિસ્તોલ, 2 મેગેઝીન અને સાથે 4 જેટલા કારતૂસ જપ્ત, 32,000ના મુદ્દામાલ સાથે આરોપી સુભાન અલી રાજનની પૂછપરછ શરૂ.
સુરતમાં અમરોલીની સગીરાનું દુષ્કર્મ જ્યાં આચરનાર હતો તે આરોપીની ધરપકડ કરી લેવાઈ. અપહરણથી દુષ્કર્મની ઘટના બની હતી. 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો આરોપી. અરવલ્લીના ધનસુરાના ગઢીમાતા રોડ પરના કુવામાંથી લાશ મળી આવી. અર્ધનગ્ન હાલતમાં પુરુષની લાશ મળી આવતા પોલીસને જાણ કરાઈ. પોલીસે શરૂ કરી તપાસ. સુરતમાં મોબાઈલ જૂથ વિભાગનારની લોકોએ કરી સરભરા. ઉધના દરવાજા પાસે બે મોબાઈલ સ્નેચરો પૈકી એક પકડાયો. લોકોએ સ્નેચરને ચખાડ્યો મેથીપાક. ઘટનાનો વિડીયો વાયરલ. મોરબીના લખધીર રૂપપુર રોડ પરની કેનાલમાં પડ્યો યુવક. સિરામિક ફેક્ટરીમાં કામ કરનાર 20 વર્ષીય યુવક કેનાલમાં પડ્યો. 18 કલાક વીતવા છતાં હજુ સુધી કોઈ માહિતી નથી મળી. બનાસકાંઠાના ગોદા પાસે નર્મદા કેનાલમાંથી મહિલાની લાશ મળી આવી. કોથળામાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી. લગ્ન 8 વર્ષ બાદ સાસરી પક્ષે ત્રાસ આપતા હોવાના મૃતકના પિતાનો આરોપ. સાસરિયાએ હત્યા કરી હોવાની વ્યક્ત કરાઈ શંકા. અમદાવાદના ચાંદખેડામાં પરિણીતાના આપઘાતને અકસ્માતમાં ખપાવવાનો સાસરિયાનો પ્રયાસ. કપડાં લેતા પકડાઈ હોવાની ખોટી થિયરી અપનાવી તો ચાંદખેડા પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો. સાબરકાંઠામાં વ્યાજખોરોના આતંકથી કંટાળીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરો યુવકની પત્નીને ઉઠાવી જવાની ધમકી આપતા હતા. પઠાણી ઉઘરાણીથી કંટાળીને યુવકે ઝેરી દવા પીધી. યુવાન હાલ સારવાર હેઠળ. નવસારીમાં કાર નીચે આવી જતા બાળકનું થયું મોત. વિજલપોરના વિરભદ એપાર્ટમેન્ટમાં કારની અડફેટે આવતા 3 વર્ષના બાળકનું મોત. માતા પિતા કામ કરતા હતા અને બાળક રમતું હતું ત્યારે બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરતા સમયે બની હતી ઘટના. કમબેક. 3 કૃષિ સુધારા કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો સ્ટે. 4 સભ્યોની સમિતિની રચના કરી. 3 કૃષિ કાયદા હાલ લાગુ નહીં થઈ શકે. પીએમ મોદીએ રાષ્ટ્રીય યુવા સંસદનો કર્યો સમારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું સંબોધન. કેન્દ્ર સરકારે વેક્સિન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને 1,10,00,000 ડોઝ વેક્સિનનો આપ્યો ઓર્ડર. દિલ્હી પહોંચી વેક્સિનની પહેલી ખેપ. તો એરપોર્ટથી વેક્સિન રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રખાય. એરપોર્ટથી ટ્રકમાં લઈ જવાય વેક્સિન. કોરોના વેક્સિનનો જથ્થો ફ્લાઇટ મારફતે 13 શહેરોમાં મોકલાયો. 56.5 લાખ વેક્સિનનો જથ્થો એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ તથા ઇન્ડિગો એરલાઇન્સની મદદથી મોકલવામાં આવ્યો. બર્ડ ફ્લૂના વધતા કેસને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરજી. ગાંધીપુર માર્કેટ અને આસપાસ કોઈ પક્ષીઓને વેચવામાં ન આવે. આજે દિલ્હી હાઈકોર્ટમાં કરાશે સુનાવણી. જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાનનું ફાયરિંગ. 16 વર્ષનો બાળક ઘાયલ થયો જેને હોસ્પિટલમાં દાખલ કરાયો. સેનાનો પાકિસ્તાન મોટો જવાબ. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત 2 દિવસીય લદ્દાખના પ્રવાસે. સેનાના ટોપ કમાન્ડો સાથે વાતચીત કરશે. તો ફોરવર્ડ વિસ્તારોની લેશે મુલાકાત. વાયુસેના પ્રમુખ ભદૌરિયાએ પણ લદ્દાખનું મુખ્ય એરબેઝનું નિરીક્ષણ કર્યું. કૃષિ સુધાર કાયદાના સમર્થનમાં બીજેપીની જમ્મુમાં ટ્રેક્ટર રેલી, જેની આગેવાની કરી બીજેપીના પૂર્વ વિધાયકે. બીજેપીની આ રેલી શહેરના કેટલા વિસ્તારોમાંથી પસાર થઈ. છત્તીસગઢના જશપુર અને ઝારખંડના 2 મંત્રીઓ ભીડમાં ડાન્સ કરતા જોવા મળ્યા. આદિવાસી સમુદાયના કાર્યક્રમમાં થયા હતા સામેલ. મંત્રીઓએ ના કોરોનાના નિયમોની પરવા કરી કે ના ડાન્સ સમયે મોઢા પર માસ્ક પહેર્યું. તો સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયું. ફક્ત ડાન્સમાં મશગુલ મંત્રીઓ સાથે લોકો પણ થિરકતા નજરે પડ્યા. યુપીના મેરઠમાં પ્રદર્શન દરમિયાન ફોટો ખેંચાવાની હોડમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ બાખડ્યા. સામાન્ય વાતને લઈને પાર્ટી કાર્યકર્તાઓ અંદર અંદર બાખડતા નજરે પડ્યા. મધ્યપ્રદેશના મુરેનાના 2 ગામોમાં ઝેરીલી દારૂ પીવાથી 8 લોકોના મોત. ગંભીર હાલતમાં 2 લોકોને ગ્વાલિયર હોસ્પિટલમાં ખસેડાયા. નાગાલેન્ડની એક ખાણમાં ટ્રક ફસાતા આખા ગામના લોકોએ રેસ્ક્યુ કર્યું. 70 ફૂટ ખાડીમાં ટ્રક પડતા તેના રેસ્ક્યુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ટ્રકને ઉપર લાવ્યા બાદ તેના કાચા રસ્તાથી સડક સુધી પહોંચાડવામાં આવ્યો. હૈદરાબાદમાં એક એમઆઈએમ નેતાની હત્યા કરનારા 3 લોકોની ધરપકડ. મોહમ્મદ ખલીલ નામના નેતાની રસ્તાની વચ્ચે જ કરાઈ હતી હત્યા. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે આટલું. પણ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.